રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટની પ્રભાસ પીઠમાં સોમનાથ પ્રદર્શન ગેલેરીનો પ્રારંભ. એશિયાના સૌથી મોટા ઉત્સવોમાં એક એવા કચ્છના રણોત્સવમાં સહેલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ, શ્રી કૃષ્ણ નિજધામ, ગમન તીર્થ, સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી, વૈદિક આધારો સાથે કાલગણના, શ્રી કૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન, સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો કરેલ સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમની દીર્ઘદ્રષ્ટિયુક્ત અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ડોરમેટરી સહિત સસ્તું રહેઠાણ, વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપે છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધાઓ સાથે ઉત્કૃષ્ટ યાત્રી સંબંધિત વ્યવસ્થા ઊભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને 11 લાખ વૃક્ષારોપણ અભિયાન હોય કે 5 બિલ્વનું નિર્માણ, મહાદેવને પવિત્ર કરાયેલો નિર્માલ્ય જળનું શુદ્ધિકરણ કરીને સોમગંગાનું નિર્માણ હોય કે પછી 10 કરોડ લીટરથી વધુ સુએજ પાણીનું રિસાયકલિંગ હોય, સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે. ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના 1400 કલશ સુવર્ણ મંડિત કરાયા છે. સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ.